બેડી ચોકડી તરફ જવાના રસ્તે સર્વિસ રોડ પર આવેલું બાલાજી વેફર્સના ગોડાઉનમાં મોડી રાત્રે એકાદ વાગ્યે ત્રણ અજાણ્યા લૂંટારુઓ ત્રાટક્યા હતા અને તેઓએ નિંદ્રાધીન અવસ્થામાં રહેલા ચોકીદાર પુનાભાઈને છરી બતાવી મફલરથી મુંગો દઈ બંદુક બતાવી ગોડાઉનમાં અમતેમ ઓફિસ ફંફોડી હતી અને ટેબલના ખાનામાં રાખેલા એક પોઈન્ટ પંચાણું લાખની રોકડ લઈ આરોપી ત્યાંથી પલાયન થયા હતા આ સમગ્ર ઘટના અંગે પુનાભાઈએ સવારે એજન્સીના કલ્પેશભાઈ અમરેલીયાને ફોન કરી બનાવની જાણ કરી હતી કલ્પેશે ગોડાઉન પર પહોંચી પુનાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ત્રણેય શખ્સોએ આવી મને જગાડી અને ચાવી માંગી હતી બાદમાં એક વ્યક્તિએ મફલર બાંધી મૂંગો દઈ દીધો હતો બાકીના બે વ્યક્તિ ગોડાઉનના ઉપરના માળે પહોંચી રોકડ લઈ લીધા બાદ નાસી ગયા હતા આ તમામની ઉંમર વીસથી ત્રીસ વર્ષ સુધીની હોવાનો અંદાજ છે તેઓ ગુજરાતીમાં વાત કરતા હતા તેઓ લૂંટ કરી ફરાર થયા હતા આ ઘટનાની જાણ સવારે પોલીસમાં કરતા ગાંધીગ્રામ પોલીસના પીઆઈ રાણે પીએસઆઈ જનકસિંહ રાણા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ તેઓએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ મેળવી તજવીજ હાથ ધરી છે રિપોર્ટ બાય ભારતી